नमस्कार विद्यार्थी मित्रों, हूँ दिव्यराज पुजारा आजना विडियो लैक्चर में आपनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण 8 एनी अंदर विषय विज्ञान अने प्रकरण नंबर 7 के जेनु नाम है वनस्पतिओ अने प्राणीओनु संरक्षण एटले के कंजर्वेशन ऑफ प्लांट एंड एनिमल। तो विद्यार्थी मित्रों, आ जे टॉपिक छे, आ पाठ छे, एनी अंदर थोड़ा ऊंडा उतरीए। गया वक्ते आपणे राष्ट्रीय उद्यान, अभयारण्य अने जैव आरक्षित विस्तार ए त्रणेयनी व्याख्या जोई थी, अने साथे साथे ए पण जोयुं हतुं के आपणा भारत देशनी अंदर आपणा जिल्लामां आपणा राज्यमां केटली आनी संख्याओ छे ए रहेली छे। हवे थोड़ूक वधारे समजीए। तो हवे जे टॉपिक छे ए छे जैव आरक्षण विस्तार, मतलब के जेनी आपणे चर्चा करवी छे एना विषय बधुं समझी। जैव आरक्षण विस्तार मतलब शू? तो कि एवं कही सको कि मानी लो कि आप प्रवासनी अंदर जई रह्या छो, एनी अंदर हूँ तमारो सर छू, तमे दरेक लोको मारी साथे प्रवासनी अंदर आव्या छो। तो हवे एक विद्यार्थी मने प्रश्न पूछे कि साहेब, जैव आरक्षण विस्तार कोने कहेवाय, मतलब केनु काम शू है? तो कि एवं कही सको कि जैव आरक्षणनी अंदर रहेली जे जैव विविधता छे। હવે તમને એમ થશે જૈવ વિવિધતા એટલે શું, તો એ પણ સમજાવી દઉં જે આપણે ગયા લેક્ચરની અંદર સમજી ગયા છીએ, પરંતુ છતાં પણ અહીંયા એકવાર સમજાવી દઉં કે જૈવ વિવિધતા એટલે શું, કે જૈવ વિવિધતા મતલબ કે વનસ્પતિઓ, પ્રાણીઓ કે અન્ય સજીવોની જોવા મળતી વિભિન્ન પ્રકારની જાતિઓનો જે સમૂહ છે એને જૈવ વિવિધતા તમે કહી શકો છો। તો આ જૈવ વિવિધતાનું શું કરે છે? સંરક્ષણ કરે છે, એનું રક્ષણ કરે છે। અર્થાત એવું કહી શકો કે એવો વિસ્તાર કે જ્યાં મોટાભાગે પ્રાણીઓ, વનસ્પતિઓ તેમજ ત્યાંની જે સંસ્કૃતિ છે એને જાળવી રાખવાનું કાર્ય આ જૈવ આરક્ષણ વિસ્તાર છે એ કરે છે। તો મતલબ એમ કે એ વિદ્યાર્થીનો જવાબ તો અહીંયા પૂરો થઈ ગયો। હવે બીજી વસ્તુ કહું કે એવો કોઈ વિસ્તાર છે જ્યાં આપણે જઈ શકીએ? હા વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવાસમાં જઈ રહ્યા છીએ તો એવા જ વિસ્તાર છે, એ વિસ્તાર છે પંચમઠી। તો સૌથી પહેલાં એનું નામ લખીએ આપણે, વિદ્યાર્થી મિત્રો આ છે પંચમઠી। પંચમઠી એ જૈવ આરક્ષિત વિસ્તાર છે, ટૂંકમાં જૈવ આરક્ષણનો એક વિસ્તાર છે કે જે જગ્યાએ તમામ પ્રાણીઓ, વનસ્પતિઓ અને યાની જે સંસ્કૃતિ છે એને જાળવી રાખવામાં આ વિસ્તાર છે ખૂબ જ મદદ કરતો હોય છે। પંચમઠી એ એક પ્રકારનો જૈવ આરક્ષિત વિસ્તાર છે, અને એવું કહી શકું કે આ વિસ્તારની અંદર, આ વિસ્તારની અંદર મોટાભાગે પ્રાણીઓ, વનસ્પતિઓ એ તમને જોવા મળતી હોય છે। આની અંદર બીજા બે પણ વધારાના અભયારણ્યો પણ, સોરી, મોટાભાગે એક આરક્ષિત વિસ્તારો પણ આવેલા છે। આની અંદર આવેલા જે આરક્ષિત વિસ્તારો છે કે સુરક્ષિત વિસ્તારો છે એની અંદર એવું કહ્યું હતું, 7 પૂળા નામનો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે। આ સિવાય પણ આની અંદર બે અભયારણ્યો આવેલા છે, એની અંદર બે અભયારણ્યની અંદર સૌથી પહેલું બોરી વન્ય પ્રાણી અભયારણ્ય અને નંબર 2 પંચમઠી વન્ય પ્રાણી અભયારણ્ય। તો વિદ્યાર્થી મિત્રો, આ જે જૈવ આરક્ષિત વિસ્તાર છે એની અંદર જો એવા વિસ્તારનું નામ લખવી તો એ વિસ્તાર કયો છે? પંચમઠી જૈવ આરક્ષિત વિસ્તાર। અને એ વિસ્તારની અંદર પણ પાછા બીજા સુરક્ષિત વિસ્તારો આવેલા છે। એ કયા સુરક્ષિત વિસ્તારો? તો કે 7 પૂળા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન કોની અંદર આવેલો છે? તો કે પંચમઠી જૈવ આરક્ષિત વિસ્તારની અંદર। આ સિવાય એની અંદર બે અભયારણ્યો પણ આવેલા છે,
એટલે કે બોરી વન્ય પ્રાણી અભયારણ્ય અને પંચમઠી વન્ય પ્રાણી અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, આજે જૈવ આરક્ષિત વિસ્તાર છે એવું જરૂરી નથી કે એની અંદર બીજા સુરક્ષિત વિસ્તારો ન આવેલા હોય, આવેલા પણ હોય છે, જેનું ઉદાહરણ આપણી સમક્ષ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જૈવ આરક્ષિત વિસ્તાર છે એના વિશે તમે સમજી ગયા છો. હવે આપણે એક સ્ટેપ આગળ જોઈએ, પણ એના પહેલાં બોર્ડમાં જે માહિતી લખી છે એને નોટ ડાઉન કરી લો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રવૃત્તિ જોવાના છીએ. એ પ્રવૃત્તિ છે 7.4. મતલબ એમ કે પ્રવૃત્તિ 7.4ની અંદર શું કહેવા માંગે છે, તો એવું સમજી લો કે તમારો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે વિવિધતાનો નાશ થવાનું કારણ છે એ જણાવવાનું છે, એની તમારે લિસ્ટ તૈયાર કરવાનું છે. આ સિવાય અજાણીએ આપણે જે વિવિધતાને ખલેલ પહોંચાડવી છીએ તો એનું પણ આપણે એક કારણ નોટ ડાઉન કરવાનું છે. આ સિવાય મનુષ્ય દ્વારા જે થતી જૈવ વિવિધતાના નાશનો પ્રયત્ન છે એ પ્રયત્નોની યાદી પણ તમારે તૈયાર કરવાની છે. આ સિવાય જે કાંઈ મોટી અટકણો હોય અથવા તો આ બધા જૈવ વિવિધતા નાશના જે કારણો છે એ કારણોને અટકાવવા માટે એનું સોલ્યુશન લાવવા માટે પણ તમારે ઉપાયો છે એ સજેસ્ટ કરવાના છે. તો એવી પ્રવૃત્તિ છે એ સામે જોઈએ. તો સૌથી પહેલાં એવું કહી શકો, જૈવ વિવિધતાનો નાશ કયા કારણોથી થાય? આપણે ટૂંકમાં એક બનાવી છે યાદી કે જૈવ વિવિધતા ના નાશ થવાના કારણો. મતલબ એમ કે જે જૈવ વિવિધતા છે એના નાશ થવાના કારણો સમજ્યું. તો સૌથી પહેલા તમને મુખ્ય કારણ એ જ આવશે વધતો જતો વાહન વ્યવહાર. તો મતલબ એમ કે સૌથી પહેલું એ કે અત્યારે આપણા વાહનો છે એ પ્રમાણમાં ખૂબ જ ઉપયોગ કરવી છે. આ સિવાય બીજો પોઈન્ટ શું આવે, રેલવે અને મેટ્રો પ્રોજેક્ટ માટે વૃક્ષની કાપણી. બીજો પોઈન્ટ શું, આપણે જોજો મોટાભાગે જે રેલવે છે એ તો તમને ખ્યાલ જ છે કે રેલવે છે અત્યારે પૂરા ભારતની અંદર છે એ પથરાયેલી છે. સ્વાભાવિક છે, અમુક જગ્યાએ શહેરો પણ હશે, ગામડાઓ પણ હશે, અને અમુક જગ્યાએ જંગલોની અંદરથી પણ ટ્રેન પસાર થતી હશે. તો એ જગ્યાએ શું કરેલું છે, તો કે રેલવે અને મેટ્રોના પ્રોજેક્ટ સ્થાપવા માટે બનાવવા માટે એ બધા જ વૃક્ષની કાપણી કરી નાખેલી છે. આ સિવાય જો ત્રીજા પોઈન્ટની ચર્ચા કરું તો કે એવું કહી શકો કે અવાજનું પ્રદૂષણ, વાયુનું પ્રદૂષણ એ પણ શેની માટે જવાબદાર છે, જૈવ વિવિધતાના નાશ થવાનો કારણ છે. તો કે એવું કહી શકો અવાજનું તેમજ હવાનું પ્રદૂષણ. મતલબ એમ કે વધતા જતા પ્રદૂષણને કારણે પણ જે જૈવ વિવિધતા છે, જૈવ વિવિધતા એટલે શું, તો કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને અન્ય બીજા જે સજીવો છે એની વિભિન્ન પ્રકારની પ્રજાતિઓનો સમૂહ, એટલે કે બધી પ્રજાતિ ઉપર અવાજ તેમજ હવાનું પ્રદૂષણ છે એ ભાગ ભજવતું હોય છે, જેના કારણે એનું નિવાસતંત્ર અથવા તો એનું જીવન મોટાભાગે જોખમમાં આવી જાય છે. આ સિવાય જો બીજી ચર્ચા કરવી તો એવું કહી શકો કે આ પહેલાં તો આ વાહનનો વ્યવહાર, રેલવે અને મેટ્રો પ્રોજેક્ટ, અવાજ તેમજ હવાનું પ્રદૂષણ, આ સિવાય બીજા ઘણા બધા એવા કારણો છે આજે આની પાછળ ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કારણો છે એ સિવાય પણ તમે ઘણા બધા કારણો લખી શકો છો.
जो बीजी बात करूँ आनी अंदर हजी एक कारण नहीं तो कि आप अवाज अने हवानु प्रदूषण तो जो आ सीवाय शू आवशे तो कि एवं कही शको दुष्काळ बीजी घणी बधी एवी जे आफतो छे ए आफतोने कारणे पण जे विविधतानो नाश छे ए थाय छे तो सौथी पहेला आ बधाने अटकाववा माटे हवे आपणा जो घरोनी वात करवी कारण के घर तो रही गयो आपणो अपना घर की अंदर पण एवी घणी बधी वस्तु छे के मतलब के जे विविधता छे जेनो आपणे नाश करवी छे तो ए नाशनी पाछळ जो जोवू होय तो एवं कही शको कि आपणा घरनी अंदर एटले के रसोड़ानी अंदर अथवा तो टॉयलेटनी अंदर घणा बधा जीवड़ाओ एटले के वंदो मच्छर एना सिवाय घणा बधा कीटको छे एने मारवा माटे आपणे शुं करवी छे तो कि मोटा भागे स्प्रे राखवी छे एटले के कीटकनाशकनो स्प्रे राखवी छे आ सिवाय उंदरडा आपणा घरनी अंदर होय छे ए उंदरडाने मारवा माटे पण आपणे रेट किल दवानो पण उपयोग करता होईए छीए अने बीजी वस्तुनी जो वात करवी तो कि आ सिवाय पण आपणे मोटा भागे मच्छरोनो उपद्रव घटाड़वा माटे पण आपणे शुं करवी छीए तो कि दवा एटले के मशीन वापरीए छीए अने आना लीधे शुं थाय छे तो कि जे जीव विविधता छे एनो नाश थाय छे અને અજાણે તે આપણે શું કરવી છે એવા અજાણીએ રીતે જે વિવિધતાને આપણે ખલેલ પહોંચાડવી છે જેના કારણે આપણા નિવસન તંત્ર અને આપણી જે આહાર શૃંખલા છે એને અસર પહોંચે છે તો વિદ્યાર્થી મિત્રો એના અટકાવવાના ઉપાયો તરીકે આપણે શું લખીશું અટકાવવાના ઉપાયો તરીકે જો આપણે સમજવું હોય આ સિવાય તમે એવું કહી શકો કે ઘરોની અંદર નીકળતા જે સાપો અથવા તો બીજા કોઈ પ્રાણીઓ છે તો એ પ્રાણીને આપણે દેખતા વેત જ આપણે મારી નાખવી છે પણ હકીકતમાં એવું કરવું જોઈએ નહીં એનો અટકાવ કઈ રીતે કરશું તો કે સૌથી પહેલો જ પોઈન્ટ કે જે મચ્છર છે એનો ઉપદ્રવ અટકાવવા માટે શું લગાવો તો કે બારી પર જાળી લગાવી લો એટલે મતલબ એમ કે જ્યારે તમારે મચ્છર આવે છે તો મોટા ભાગે મચ્છરને અંદર આપણે પ્રવેશવા દેવાનો કોઈ એવો અર્થ નથી કે એને મારવાનો કોઈ પણ અર્થ નથી પણ જે જગ્યાએથી આવે છે એટલે કે બારીમાંથી આવે છે તો બારી પર જાળી છે એ લગાવી લો જેથી કરીને મચ્છર છે એ અંદર ન આવે બીજો પોઈન્ટ મોટાભાગે આપણે દરેક પ્રકારના જે વંદા છે અથવા તો અમુક પ્રકારના જીવડા છે અથવા તો અન્ય કીટકો છે એનો નાશક કરવા માટે આપણે કીટનાશક દવાનો પણ ઉપયોગ કરવી છે પણ હકીકતમાં આવું કરવું જોઈએ નહીં એટલે કે રસોડાની અંદર ઓબ્લિક ટોયલેટમાં સ્વચ્છતા રાખવી મતલબ એમ કે જેટલું બને એટલું રસોડું અને ટોયલેટને છે એ સ્વચ્છ રાખો જેથી કરીને કોઈ પણ પ્રકારના વંદા કે અન્ય કીટકો છે એ પ્રવેશી શકે નહીં એક વસ્તુ હંમેશા યાદ રાખજો જે જગ્યાએ સફાઈ નથી થતી હોતી તે જ જગ્યાએ કીટકો છે એનો ઉપદ્રવ વધે છે એટલે જો તમે નિયમિતપણે રસોડા અથવા તો ટોયલેટની સફાઈ કરશો તો તમે ખુદ નિહાળી શકશો અથવા ખુદ અનુભવી શકશો કે હા હવે કીટકોનો ઉપદ્રવ ધીરે ધીરે ઘટતો જાય છે આ સિવાય આપણે ઉંદરોને મારવાની પણ કોશિશ કરવી છે એની માટેની રેટ કિલ દવાનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પણ હકીકતમાં ઉંદરને મારવા જોઈએ નહીં જો આપણે મારવી છીએ તો મતલબ એમ કે એ જૈવ વિવિધતાનું નાશનું કારણ બને છે તો એનો અર્થ એમ કે ઉંદરને ન મારવું હોય તો કરવાનું શું તો શું એને બધું બગાડવા દેવાનું ના એવું કહેવાનું થતું નથી પરંતુ એવું કહી શકો કે ઉંદરને પકડવા માટેનું પાંજરું રાખો મતલબ કે પિંજરું રાખો સોરી મતલબ કે એક પિંજરું રાખો ઉંદરને પકડવા માટે અથવા તો બીજા કોઈ એવા જીવજંતુ છે એને પકડવા માટે પણ એક પિંજરું રાખો જેથી કરીને એ પિંજરાની અંદર જ્યારે ઉંદર પકડાઈ જાય ત્યારે એને ઉંદરને કોઈક દૂર એક વિસ્તારની અંદર છોડી આવો જેથી કરીને આપણે એનો મારતા આપણે એનો
मोटा भागे मरता नहीं अने एने आपणे दूर सुधी छोड़ी आवी छे। तेना लीधे शू थाय छे तो कि एवं कही शको कि जेथी करीने जैव विविधतानो नाश छे थतो नथी। बीजी वस्तु तो कि एवं कही शको आपणे विविध उधयो होय के विविध कीटको होय एने मारवा माटे आपणे स्प्रे वापरी छे पण हकीकतमां एवं करवुं जोईए नहीं, यहाँ स्वच्छता राखवी जोईए। बीजी वस्तु वात करवी कि अमुक वार आपणा गार्डननी अंदर आपणे मोटा भागे कीटनाशकनी दवा आपणे वापरता होय छे। हकीकतमां आ गार्डननी अंदर जैविक खातरनो उपयोग करवो जोईए। गार्डनमां जैविक ખાતરનો ઉપયોગ કરવો જેથી કરીને બીજી કોઈ પણ પ્રકારની દવા છે એ છંટકાવ કરવી પડે નહીં। આ સિવાય પણ જો આગળ જવી તો કે મોટાભાગના જે ઘરો અથવા તો ગાર્ડનની અંદરથી જ્યારે સાપ છે એ નીકળતા હોય છે અથવા તો અન્ય કોઈ પ્રાણીઓ છે એ બહાર આવતા હોય છે ત્યારે એમને દેખતા વેજ મારી નાખવા જોઈએ નહીં। શક્ય હોય તો જે સાપને પકડી શકે છે અથવા તો પ્રાણીઓને પકડી શકે છે એવા પ્રાણી સોરી એવા વ્યક્તિઓને બોલાવવા જોઈએ જેથી કરીને શું થાય તો કે સાપને આવીને પકડી જશે અથવા તો પ્રાણીને આવીને પકડી જશે અને એ સુરક્ષિત રીતે પ્રાણી સંગ્રહાલય અથવા તો જંગલોની અંદર છોડી આવશે। મતલબ કે સાપ અથવા તો પ્રાણીઓ પ્રાણીઓને પ્રાણી સંગ્રહાલયમાં મોકલવા જોઈએ। શું કરી દેવું જોઈએ? પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવા જોઈએ જેથી કરીને જે આહાર ઝાડ છે એટલે કે નિવસન તંત્રની જે આહાર ઝાડ છે એની અંદર કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચશે નહીં અને આ જૈવ વિવિધતાનો નાશ પણ થશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા કારણો છે જે તમે નોટ ડાઉન કરી શકો છો અને આવા નાશ થવાના પણ ઘણા બધા કારણો છે। જો હજી વધુ કારણોની ચર્ચા કરવી તો દુષ્કાળ છે, આ સિવાય જમીનનું જે બંધારણ છે એની અંદર ક્ષમતા ઘટવી એટલે કે જમીનની અંદર રહેલા જે પોષક તત્વો છે એની ક્ષમતા ઘટી જાય છે। જળ ધારણ ક્ષમતાની અંદર પણ શું થાય છે તો કે એની ક્ષમતા ઘટે છે। આ સિવાય જે ગ્લોબલ વોર્મિંગ નામની જે ઘટના છે એ ઘટના પણ આ જૈવ વિવિધતાના નાશ થવાને કારણે જ ઉદ્ભવે છે એટલે કે પૃથ્વીના તાપમાનમાં ખૂબ વધારો થાય છે। આ બધા એની પાછળ કારણો રહેલા છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ છે અને વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો જેથી કરીને ભવિષ્યની અંદર તમને યાદ રહે। હવે વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લો, અને હા વિદ્યાર્થી મિત્રો બીજી વધુ માહિતી છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો।